नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त वीडियो लेक्चर में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों तमे जाणो छो ए प्रमाणे प्रकरण नंबर 10 रेखाओ चाली रही हतुं अने एमां गया लेक्चर नी अंदर आपणे आ टॉपिक भण्या हता के बे छेदती रेखाओ होय, मानी लो एक आ रेखा छे ने एक आ रेखा छे, आ बंने ने आपणे L1 अने L2 नाम आपी दे। आ बे छेदती रेखाओ छे के आनु समीकरण जे छे L1 नु A1x प्लस B1y प्लस C1 = 0 आनु समीकरण छे, A2x प्लस B2y प्लस C2 = 0। आ बे छेदती रेखानु आ छेद बिंदु छे, बराबर। आ बे छेदती रेखाना छेद बिंदुमांथी पसार थती रेखानु समीकरण, तो अहींया एक रेखा पसार थाय छे आ बे छेदती रेखानु छेद बिंदु, आमांथी पसार ई होई शके अथवा तो आ होई शके, आवी असंख्य रेखाओ मळे एटले एनी रेखाओनी फेमिली आपणे कही शकीए छीए, बराबर। तो आ रेखानु समीकरण आपणे लेवू होय तो आपणे कई रीते लईए छीए, तो एनी सिम्पल प्रोसेस छे A1x प्लस B1y प्लस C1 प्लस लेमडा A2x प्लस B2y प्लस C2 = 0, बराबर छे। हवे लेमडा नी किंमत आपने अलग अलग रीते मळी शके, लेमडा नी किंमत आपने अलग अलग रीते कोई पण रीते आपणे गोती शकीए, एमां कोई प्रश्न रहेतो नथी। अने लेमडा नी किंमतो मेळववा माटे सिम्पल रकमनी अंदर एक शरत आपी होय, आपणी पासे ढाळ आપ્યો હોય અથવા તો આ માર્ગ રેખા કોઈને સમાંતર રેખા હોય, આ બધી અલગ અલગ પ્રોસેસ ઘણી બધી છે, બરાબર। એને કનેક્ટેડ આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ, પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર છે। તો આ રીતે આપણે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો, અને હવે આજે એક નવો ટોપિક શીખવાનું છે, ઉગમ બિંદુનું સ્થાનાંતર। આ ટોપિક આપણે ગઈકાલે ચર્ચા કરી લીધી છે, આજે ઉગમ બિંદુનું સ્થાનાંતર આ ટોપિક છે આપણી પાસે। ઉગમ બિંદુનું સ્થાનાંતર, શિફ્ટિંગ ઓફ ઓરિજિન ઇંગ્લિશમાં આને કહેવાય। હવે નામ જ એવું છે ઉગમ બિંદુનું સ્થાનાંતર, તો પહેલાં છે ને હું તમને એક સિમ્પલ આખી એની થિયરી લખી નાખું, એક લીટી જ છે, એક જ લીટી તમારે યાદ રાખવાની, પછી એને સમજાવું કે ઉગમ બિંદુ 0 0નું HK બિંદુએ સ્થાનાંતર કરતાં, બહુ ધ્યાનથી સમજો, કારણ કે ઉગમ બિંદુનું સ્થાનાંતર છે ને એ ટોપિક ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગમાં આવશે, અને ટોપિક કામનો પણ એટલો જ છે કે ઉગમ બિંદુ 0 0નું ઉગમ બિંદુ 0 0નું HK બિંદુએ બિંદુએ સ્થાનાંતર કરતા, બરાબર, ઉગમ બિંદુ 0 0નું HK બિંદુએ સ્થાનાંતર કરતા બિંદુ પીના ચુનાયામ XY કરતા બિંદુ પીના ચુનાયામ XY બદલાઈને X'Y' પીના ચુનાયામ XY બદલાઈને X'Y' થાય, તો તમારા એક જ સૂત્ર યાદ રાખવાનું છે, X = X'+H Y = Y'+K થાય। હા, બે સૂત્રો આપણા માટે અતિથી અતિ અગત્યના, ખાલી આટલું જ કહું, હવે કંઈ સમજાવું નહીં તો આખી એક્સરસાઇઝ પૂરી થઈ જાય, પણ આ આપણા નેચર વિરુદ્ધની વાત છે, બરાબર છે। અને આ શું દેખાડે, આ સૂત્રો જૂના અને નવા યામ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જે આ સૂત્રો જૂના અને નવાયામ વચ્ચેનો સંબંધ
આપે છે. બરાબર, તમારે કોઈ પણ દાખલો જ્યારે ગણવાનો હશે કે ભાઈ આપણી પાસે 10.5ની અંદર પાના નંબર 220માં જે દાખલાઓ છે, બે દાખલાઓ એ આ જ રીતે ગણવાના છે, આમાં કોઈ ફેરફાર નથી. બરાબર, આ એક જ સૂત્રથી તમે ટેસ્ટથી ગણી શકો છો. પણ આપણે સમજ્યા વિના કોઈ પણ વાત કરતા નથી. હવે ઉગમ બિંદુનું સ્થાનાંતર આ કેવી રીતે થાય અને શું છે આ ટૉપિક, યાદ આટલું જ રાખવાનું છે. બરાબર, નવી કોઈ વાત તમારે લોકોએ યાદ રાખવાની નથી, એ બહુ સારી વસ્તુ છે આપણા માટે. નવી એક પણ વાત આપણે યાદ રાખવાની નથી, પણ આ જે છે એને તો આપણે પરફેક્ટ સમજવું પડશે. તો જો શું છે, પહેલાં પ્રચલિત યામાક્ષ પદ્ધતિના સંદર્ભમાં માની લો કે આ અક્ષો છે, આ પ્રચલિત યામાક્ષ પદ્ધતિ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એક્સ ડેશ છે, આ વાય ડેશ છે, અને આ ઉગમ બિંદુ છે. ટેક્સ્ટબુકમાં બધી વાત આપી છે, પ્રચલિત પાના નંબર 219 ઉપર માહિતી આપી છે, ધ્યાન રાખો. ટેક્સ્ટબુકમાં પણ સંદર્ભમાં બિંદુઓના ગણને અનુરૂપ સમીકરણ કોઈ ભૌતિક ગુણધર્મ બદલાય નહીં તે રીતે બીજી કોઈ યામ પદ્ધતિમાં બિંદુઓના ગણ લઈ સરળ બનાવી શકાય. એટલે ઉગમ બિંદુના નવા બિંદુએ સ્થાનાંતર કરી મૂળ અક્ષોને સમાંતર નવા અક્ષોમાં પરિવર્તન કરવું એ પરિવર્તન કહેવાય, અને આ પદ્ધતિના પરિવર્તનને અક્ષોનું સ્થાનાંતર કહેવાય. અક્ષોનું સ્થાનાંતર શબ્દ આપણા માટે કામનો છે કે અક્ષોનું સ્થાનાંતર એટલે શું, આ એક્સ્ટ્રા વસ્તુ છે, દાખલાને એને કોઈ લેવા દેવા નથી, પણ આપણને ખબર હોય અક્ષોનું સ્થાનાંતર. બરાબર, અક્ષોનું સ્થાનાંતર શું થાય, તો કે ઉગમ બિંદુનું નવા બિંદુએ સ્થાનાંતર કરી ઉગમ બિંદુનું નવા બિંદુએ સ્થાનાંતર કરી કોઈ પણ ઉગમ બિંદુ હોય એને નવા બિંદુએ સ્થાનાંતર કરી નાખો, સ્થાનાંતર કરી મૂળ અક્ષોને સમાંતર નવા અક્ષોમાં, મૂળ અક્ષો જે છે સમાંતર નવા અક્ષોમાં, મૂળ અક્ષોને સમાંતર નવા અક્ષોમાં ચોપડીમાં છે તેમને પરિવર્તિત કરવા, તે એક આવું નવા અક્ષોમાં પરિવર્તન કરવાની પદ્ધતિને પરિવર્તિત કરવાની પદ્ધતિને અક્ષોનું સ્થાનાંતર કહે છે. એટલે શું થયું કે માની લો કે આ ઉગમ બિંદુ છે. બરાબર છે, આવું આપણે શું કામ જરૂર પડી, તો કે ટૉપિક છે એટલા માટે, બસ બીજું કશું નથી. હવે અહીંયા કોઈ એક બિંદુ મેં લીધું છે, માની લો કે 2-3 બિંદુ છે અહીંયા, તો અહીંયા છે -4 -5, ગમે બિંદુ, અહીંયા -1-2 અક્ષો પ્રમાણે હોય, અહીંયા પણ તમે લખી શકો છો એક્સિયમ, અહીંયા વાયમ ઋણ થશે, અહીંયા બંને આમ ઋણ થશે, અહીંયા 3-2 આવું લખી શકો છો, 3-2 આવું લખી શકો છો. બરાબર છે, 3-2 +- આવશે. હવે હું શું કરું છું કે આ ઉગમ બિંદુ જે છે અહીંથી મારે અહીંયા 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 કોઈ પણ ચરણમાં શિફ્ટ કરવું છે, એટલે અહીંથી આખી વાત ઉપાડી અહીંયા આ ઉગમ બિંદુ તરીકે મારે આને સેટ કરવું છે, અને અત્યારે હાલ પૂરતી કોઈ જરૂરિયાત નથી. એટલે હું શું કરીશ, અહીંયા આ મામા અક્ષો થઈ જશે, પરિવર્તિત સ્વરૂપ થઈશે આ, આ પરિવર્તિત સ્વરૂપ થયું. તો હવે આ જે બિંદુ છે એ નવું ઉગમ બિંદુ થયું, તો આ એક્સ અક્ષ હતી એને સમાંતર અક્ષ થઈ, આ વાય અક્ષ હતી એને સમાંતર અક્ષ થઈ, વાય ડેશ એક્સ ડેશ વાય ડેશ પદ્ધતિમાં ફેરફાર થયો.
એટલે કે અક્ષોનું સ્થાનાંતરથી સમતલના દરેક બિંદુના યામ બદલાઈ જાય. શું કામ? માની લો કે અહીંયા બિંદુ મેં લખેલું છે -4 અને -5, એ આ અક્ષને લાલ અક્ષરે લખો એટલે તમને ખબર પડે કે લાલ અક્ષરવાળા બિંદુના યામ છે જૂના. -4 અને -5 એ કેવી રીતે હશે? તો કે એક્સ અક્ષ ઉપરનું અહીંયા બિંદુ -4 હશે ને વાય અક્ષ ઉપરનું અહીંયા -5 હશે, બરાબર છે? હવે આ અંતર જ આખું ચેન્જ થઈ ગયું છે. જો આખું ઉગમ બિંદુ અહીંથી આમ ચેન્જ થઈ ગયું તો આ આખે આખું અંતર બદલાઈ જશે, કાયદેસર બદલાઈ જશે. એટલે ઉગમ બિંદુ જે આ નવું આવશે એને આપણે ઓ ડેશ કહીએ, ઓ ડેશ 00, આ નવા યામ થયા આ બિંદુ 2-3ના. તો એ વખતે એક્સિયામ 2 અહીંયા હતો, તો હવે એક્સિયામ અહીંયા વયો ગયો હશે તો એને કનેક્ટેડ આ યામે બદલાશે, કાયદેસર બદલાય. કારણ કે -4-5ના, કારણ કે અક્ષોનું સ્થાનાંતર બદલાઈ ગયું. માની લો કે સિમ્પલ વસ્તુ કહું, હવે આ 3 બોલપેન છે બરાબર, અત્યારે આ 2 રાખીએ, આ 2નું અંતર આટલું છે. માની લો આટલું અંતર જેટલા માપ હોય એ માપ લઈ લઈએ આપણે, પછી આનું સ્થાનાંતર અહીંયા કરું તેનું માપ ફરશે, પાછળથી આટલું કાપવું પડશે ને ત્યારે આનું અંતર આટલું નજીકનું થશે. તો એવી રીતે અહીંયા જે પણ પ્રમાણે આપણે અક્ષોનું શિફ્ટિંગ કરીએ છીએ કે ઉગમ બિંદુને જ આખો બદલી એટલે બધા યામ એના ઓટોમેટિક બદલાઈ જશે, જેટલા ચરણમાં જેટલા યામ હોય, કારણ કે ઉગમ બિંદુ જ આખું નવે નવી વાત થઈ જશે. એટલે અક્ષોનું સ્થાનાંતરથી સમતલના દરેક બિંદુના યામ બદલાઈ જાય. બિંદુના જૂના યામ અને નવા યામનો સંબંધ આ આપણે લખ્યો છે, એટલે વચ્ચે વિશ્લેષણ પદ્ધતિ કરી શકાય. હવે જો અહીંયા આખું સમજાવેલું છે અને એને કનેક્ટેડ એની વાત પણ કરી છે, જૂના યામ અને નવા યામનો સંબંધ, બરાબર. તમારે આટલું જ યાદ રાખવાનું છે, જ્યાં એક્સ વાય જે છે એ જૂના યામ છે, બરાબર છે, એક્સ ડેશ વાય ડેશ જે છે એ નવા યામ છે, અને એચ કે જે છે એ ઉગમ બિંદુ છે, બરાબર. નવું ઉગમ બિંદુ આપણે શિફ્ટ કરેલું છે, એચ કે જે છે એ નવું ઉગમ બિંદુ છે. આટલી જ વસ્તુ જો આપણા મગજમાં સેટ થઈ જાય ને તો પછી કાંઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. પણ તમારે જ્યારે ઉગમ બિંદુનું સ્થાનાંતરવાળો ટોપિક આવે એટલે જૂનાયામ અને નવાયામની આ વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી ગોઠવણ થઈ જવી જોઈએ, બરાબર છે. અને ક્લિયરલી ગોઠવણ થાય તો જ આપણને એની સમજવાની મજા આવે. જો તમને પાના નંબર 219માં લખ્યું છે, પરિવર્તિત અક્ષોને લીધે સમતલના બિંદુના યામ કેવી રીતે બદલાય એ વસ્તુ સમજાય છે. ઓએક્સ અને ઓવાયના સંદર્ભમાં એક બિંદુ પી એક્સ વાય લીધું છે આપણે, 2-3થી જ ચાલુ કર્યું છે, બરાબર છે. એને સમાંતર નવા યામ ઓ એક્સ ડેશ ઓ વાય ડેશ અને નવું ઉગમ બિંદુ ઓ ડેશ છે. હવે જૂના અક્ષોના સંદર્ભમાં ઓડેશને અહીંયા આમ એચ કે લીધો તો ઓથી એલનું અંતર એચ થશે, એ અંતરને અંતેની બધું તમે ગણી શકો છો. પણ આપણે એની બધી બહુ જરૂર નથી અને સમજી શકાય છે, લંબ દોરેલા છે આપણને આટલી ખબર હોય કે આટલું અંતર આટલું કેટલું થાય, તો 2 જ અંતર થાય આ જૂના યામ પ્રમાણે, બરાબર. આટલું અંતર 2 થશે, એટલું 3 થશે, 3 છે ને આ 3 થાય, બરાબર. એવી રીતે ગોઠવણ કરેલી છે. માની લો કે 1-2 બિંદુ થોડીક ઇંકનો પ્રોબ્લેમ થયો છે, કંઈ વાંધો નહીં, હોતા એસા, કોઈ ટેન્શન વાલી બાત નહીં. ઓવરફ્લો કહેવાય, શું કહેવાય એને, ઓવરફ્લો. એની જરૂરિયાત કરતાં વધારે ઇંક ભરાય એટલે આપણે ઘણીવાર ખબર, જરૂરિયાત કરતાં ક્યાંક જમવા ગયા હોય, ભાવતું હોય અને આપણી કેપેસિટી હોય એના કરતાં ઝાઝું ખાઈ લે, અને પછીની જે પરિસ્થિતિ હોય બધાએ અનુભવેલી હોય, તમે ને મેં બધાએ, એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી, ભાવતું હોય તો ખાઈ જ લેવાય, બરાબર છે. પણ એ પરિસ્થિતિ જેવી જ આની પરિસ્થિતિ હોય કે વધારે અંદર ઇનપુટ થાય એટલે આઉટપુટ ઓટોમેટિકલી થઈ જાય, વધારે નિસર્ગ જે છે એ બહાર નીકળી જશે. હવે અહીંયા હજી પ્રોબ્લેમ તો છે, જો મને લાગે છે થોડીક વધારે પડતી ઇંક આપણે આની અંદર ભરી દીધી છે એટલે આઉટપુટ વધારે છે. હા, એવું મારા કપડાં જુઓ તો ક્યારેક ડાઘાવાળો હોય તો કે આજ બચી ગયા છે, કંઈ વાંધો નહીં, બગડે તો રેડી. હા, તો આપણે ક્યાં હતા? અહીંયા નહીં હતા. જો ઉગમ બિંદુ રહ્યું, માની લો ઉગમ બિંદુ હે, એનું 1-2 બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે. ઉગમ બિંદુ જે છે એનું 1-2 બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે, બરાબર છે.
આમ ઉગમ બિંદુ અહીંયા આપણી પાસે છે, ઉગમ બિંદુ ઝીરો ઝીરો, અહીંયા ક્યાંક એક બે છે, બરાબર છે, એક બે છે. તો બિંદુ એક બીજું લઈ લો, અહીંયા ક્યાંક લઈ લો, ત્રણ માઇનસ ચાર, ત્રણ માઇનસ ચાર અહીંયા ક્યાંક આવશે ને, તો એના નવા યામ શું થશે, બરાબર. તો આ ઉગમ બિંદુને હવે હું શિફ્ટ કરું છું, આ જૂની પદ્ધતિ છે, એક્સ વાય જૂની એટલે આ દાખલા પૂરતી, બાકી આપણે આ જ પદ્ધતિમાં ચાલવાનું, નવું કંઈ ન કે. હવે આ ઉગમ બિંદુને અહીંયા લઈ જવામાં આવે છે, બરાબર છે, આ ઉગમ બિંદુ એટલે આ ઓડેસ થઈ જશે, આ જૂના યામ છે એક્સ વાય, તો આ બિંદુના હવે નવા યામ આપણને મળશે, આ એચકે થઈ ગયું, એચકે. તો નવા યામ શું છે, એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ, વાય બરાબર વાય ડેશ પ્લસ કે, આ સૂત્ર છે. તો મારે એક્સ ડેશ ગોતવાનું, તો એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ એચ, વાય ડેશ બરાબર વાય માઇનસ કે. હવે જૂના યામ એક્સિયમ ત્રણ હતા, ઉગમ બિંદુ ક્યાં લઈ ગયા, એકે, અને વાય ડેશ એક્સિયમ વાયમ કેટલો હતો, માઇનસ ચાર, અને આ ક્યાં લઈ ગયા, બે, તો આ થશે બે અને માઇનસ છ. એટલે જ્યારે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીશ ને, ત્યારે આ બિંદુના પછી આ આ અક્ષો થઈ જાય ને, આમ અક્ષો થઈ જાય, આ રહી એક્સ ડેશ વાય ડેશ નવા યામ, તો આંધ્યાનું અંતર જુદું થઈ જાય, આ અંતર એ જુદું થઈ જાય, જો બે અને માઇનસ છ. અને કાયદેસર તમે ગ્રાફ પેપર ઉપર આ બનાવી શકો છો, લંબ દોરે, લીગલી જ છે, ઇલીગલી કે વસ્તુ છે. ટૂંકમાં આ એક જ સૂત્ર પ્રમાણે આપણે આને આગળ વધારવાનું છે, નવું કોઈ છે નહીં વાત, બરાબર. એટલે જૂના યામની કનેક્ટેડ નવા યામ આપણે સરળતાથી મેળવી શકીએ, અને પછી તો કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. બાકી પ્રોબ્લેમ તો આવે હે ને, સબ કે સાથ નજરિયે કી હે બાત, એવું આપણે કરવું નથી. તો બસ આટલું જ હતું આમાં, 10.5. જો ઉગમ બિંદુ માઇનસ ત્રણ માઇનસ બે પર, પહેલો દાખલો પાના નંબર 220, સ્થાનાંતર કરવામાં આવે, તો અક્ષોના સ્થાનાંતરને કારણે નીચે આપેલા બિંદુઓના નવા યામ મેળવવાના છે. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. અહીં ઉગમ બિંદુનું માઇનસ ત્રણ માઇનસ બે પર સ્થાનાંતર કરવામાં આવે છે, 10.5 પહેલો દાખલો. બરાબર, ઉગમ બિંદુનું માઇનસ ત્રણ માઇનસ બે પર સ્થાનાંતર કરવામાં આવે છે. હવે વિશેષ તો મેં અહીંયા બધું સમજાવી દીધું છે, એટલે કંઈ ચિંતા જેવું નથી, પણ લખવું પડશે, સમજવું પડશે, બરાબર છે. માઇનસ ત્રણ માઇનસ બે પર સ્થાનાંતર કરવામાં આવે છે, તો અક્ષોના સ્થાનાંતરને કારણે નીચે આપેલ બિંદુના નવા યામ શોધો, એમાં પહેલું એક 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 આવું બિંદુ આપ્યું છે. તો સિમ્પલ વસ્તુ છે, એક એક છે, તો એચ એક્સ વાય બરાબર જૂના યામ તથા એચ કે બરાબર માઇનસ ત્રણ માઇનસ બે. ધારો કે બિંદુ એક એકના નવા યામ એક્સ ડેશ વાય ડેશ છે. ધારો કે એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ છે, માટે એક્સ ડેશ બરાબર શું થશે, એક્સ માઇનસ એચ, અને વાય ડેશ બરાબર વાય માઇનસ કે મુજબ. એક્સ ડેશ બરાબર એક્સની કિંમત એક અને માઇનસ માઇનસ પ્લસ ત્રણ, વાય ડેશ બરાબર આ એક માઇનસ માઇનસ પ્લસ બે ચાર, અને વાય ડેશ બરાબર ત્રણ. માટે નવા યામ ચાર ત્રણ મળે, એક એકના નવા યામ ચાર ત્રણ થઈ જશે, બરાબર છે. આ એક એકના જે નવા યામ છે એ આપણને શું મળે છે, ચાર અને ત્રણ. તો એમાં આપણને કોઈ પર્સનલી પ્રોબ્લેમ હોતો જ નથી, એમ થશે નહીં. હવે એના પછીની વાત કરીએ.
બીજો દાખલો, ચીરો એક. બસ છોકરા, ગણતરી તો આ જ રીતે ગણવાની છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. એક્સ વાય બરાબર 0, 1 અને ઉગમ બિંદુનું સ્થાનાંતર એચ કે બરાબર -3 -2 એ યાદ કરવાનું છે. ધારો કે એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ છે, બરાબર છે. માટે એક્સ ડેશ વાય ડેશ બરાબર તમે આમ પણ લખી શકો છો, એક્સ માઇનસ એચ વાય માઇનસ કે. એ આન્સર કહી શકાય, આમ પણ અલગ થોડુંક પેટર્ન કરીએ તો આપણને થોડીક વધારે મજા આવે. એક્સ વાય તો 0 -3 અને 1 -2 તો 3 મળ્યા. તો જે મળે એમાં આપણે ઘરેથી તો કંઈ લાવ્યા નથી અને લઈને જ જવાના. રેડી, ત્રીજા દાખલાની વાત કરીએ. હવે આવડે એવું લાગે છે કે નહીં, કેટલાક છે આમાં? 5 છે ને, 5 0 5 0. બસ સિસ્ટમ તો આની આ જ, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. એક્સ વાય બરાબર 5 0 તથા એચ કે બરાબર -3 અને -2. ધારો કે એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ છે, એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ એચ તથા બરાબર કિંમતો મૂકી દે એટલે તકલીફ ન પડે. 5 -3 0 + 2, એક્સ ડેશ બરાબર 8 તથા વાય ડેશ બરાબર 2. માટે 5 0ના નવા યામ 8 2 થાય. તો આવી જ રીતે ગણવાનું છે, એમાં કંઈ ફેરફાર નથી, બરાબર. પછી -1 અને 2 અને 3 -5 ફ્રીમાં તમને હોમવર્કમાં, એટલે કે 4th અને 5th આ બંને પ્રશ્નો. હોમવર્ક બરાબર કરી નાખશો ને, સરળ છે. જો 4th માં શું કીધું છે, -1 અને -2 તો એક્સ બરાબર -1 અને એચ બરાબર -3, એટલે -1 + 3 એટલે -2 + 2 થશે, અને વાય બરાબર -2 અને ઓલું -2ના શું છે +2 થઈ જશે ને, -2 એટલે 0 થઈ જશે, એટલે જવાબ શું આવશે, 2 0. અને એવું પછી 3 - 5 છે, એક્સ બરાબર 3 અને વાય બરાબર એચ બરાબર શું છે -2 + 3 એટલે 6 થાય, અને 3 અને -5 - 2 એટલે -3, એટલે એનો જવાબ 6 - 3 મળશે, બરાબર છે. હજી એક દાખલો છે, જોઈએ શું કહેવા માગે છે. ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 1 બિંદુએ કરતાં નીચેના સમીકરણોનું પરિવર્તિત સ્વરૂપ શું થશે, બરાબર. પહેલો દાખલો, ક્વેશ્ચન બીજો, એનો પહેલો ક્વેશ્ચન બીજો. અહીં ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 1 બિંદુએ કરવાનું છે. પહેલું એનું જે સમીકરણ છે આપણે લખી નાખી, x² + xy રકમ જોઈને લખવાની હો, x² + xy -3y² - y² 2 આ એક સમીકરણ આપ્યું છે. x² + xy -3y² - y² 2 ત્રણે
दाखला में उगम बिंदु नु स्थानांतर तो फिक्स है कि भाई एक एक बिंदु ये करवानो छे। अने जो उगम बिंदु नु स्थानांतर स्थानांतर एचके बराबर वन वन आगळ करता, धारो के करता बिंदु पी एक्स वाई ना नवा याम एक्स डेस वाई डेस धारता, बराबर उगम बिंदुनु स्थानांतर तमे कर्युं तो एना नवा याम एक्स डेस वाई डेस थाय छे एवुं आपणे स्वीकारी लीधुं, धारी लीधुं। तो हवे सूत्र तो फिक्स ज छे, क्यूँ एक्स बराबर एक्स डेस प्लस एच, वाई बराबर वाई डेस प्लस के, बराबर माटे एक्स बराबर एक्स डेस प्लस एच तथा वाई बराबर वाई डेस प्लस के माटे एक्स बराबर मुजब एक्स बराबर एक्स डेस प्लस वन तथा वाई बराबर वाई डेस प्लस वन। हवे आ जे छे ने आने स्टार आपी दो। हवे आपणने रकममां शुं कीधुं छे, समीकरणनुं स्वरूप शुं थशे, एटले आખે આખું સમીકરણ બદલાઈ જશે। હવેનું જે સમીકરણ આપણને મળશે એ એક્સ ડેશ વાય ડેશ સ્વરૂપનું મળશે, બરાબર। અત્યારે જે આપણી પાસે સમીકરણ છે એ કયા સ્વરૂપનું છે, એક્સ વાય સ્વરૂપનું છે। હવેનું જે સમીકરણ આપણી પાસે આવવાનું છે એ કયા સ્વરૂપનું આવશે, એક્સ ડેશ અને વાય ડેશ સ્વરૂપનું આવશે। તો રકમમાં જ્યાં જ્યાં એક્સ છે અહીંયા હું લખીશ એક્સ ડેશ પ્લસ વન, અને વાય છે અહીંયા હું લખીશ વાય ડેશ પ્લસ વન, અને આપી દઈશ સાદુરૂપ, બરાબર। સ્ટાર પરથી એટલે કે સ્ટારમાં આના મૂલ્યો મૂકતા એક્સ ડેશ પ્લસ એક એનો વર્ગ એક્સ ડેશ પ્લસ એક ગુણ્યા વાય ડેશ પ્લસ એક, એક્સ વાય છે ને, માઇનસ ત્રણ વાય ડેશ પ્લસ એક એનો વર્ગ માઇનસ વાય ડેશ પ્લસ એક વત્તા બે બરાબર ઝીરો। આનું વિસ્તરણ કરી નાખશું, એક્સ ડેશનો વર્ગ વત્તા ટુ એક્સ ડેશ વત્તા એક એક્સ ડેશ વાય ડેશ વત્તા એક્સ ડેશ વત્તા વાય ડેશ વત્તા એક માઇનસ ત્રણ, અહીંયા લખી નાખું છું ડાયરેક્ટ વાય ડેશનો વર્ગ, પછી અહીંયા શું થશે ટુ વાય ડેશ થશે એટલે માઇનસ સિક્સ વાય ડેશ અને વત્તા એક એટલે વત્તા ત્રણ, માઇનસ વાય ડેશ માઇનસ એક વત્તા બે બરાબર ઝીરો। અહીંયા શું કર્યું છોકરો, છ જે છે એ ગુણી નાખ્યા, બરાબર છે। લાઇટ વહી ગઈ છે પણ કોઈ ચિંતા નથી, શાંતિથી તમે સમજી રાખો એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય, આપણે દેખાવામાં કોઈ તકલીફ પડતી નથી, બરાબર છે। આપણે આપણું કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ। તો હવે અહીંયા આખે આખી ગોઠવણ કેવી રીતે કરવાની થશે, તો સૌથી પહેલાં હું એક્સ દેશના વર્ગથી શરૂ કરું, માટે એક્સ ડેશનો વર્ગ પછી થ્રી વાય ડેશનો વર્ગ લખો, થાય ને એક્સ ડેશનો વર્ગ થ્રી વાય ડેશનો વર્ગ, ગોઠવણ થશે। હવે એક્સ ડેશ વાય ડેશ વાળું પદ કેટલું છે, એક જ છે, પ્લસ એક્સ ડેશ વાય ડેશ પ્લસ એક્સ ડેશ વાય ડેશ। હવે એક્સ ડેશ વાળું આ બે, બે ને એક ત્રણ, થ્રી એક્સ ડેશ પ્લસ થ્રી એક્સ ડેશ। હવે વાય ડેશ વાળું અહીંથી જોતું જવાનું, એક અને માઇનસ છ એટલે માઇનસ પાંચ, એટલે આ એક એક નીકળી ગયા એટલે માઇનસ સિક્સ વાય ડેશ માઇનસ સિક્સ વાય ડેશ। હવે અચળાંક એક ને એક બે, અહીંયા માઇનસ ત્રણ થશે ને જો છોકરાઓ, અહીંયા માઇનસ ગુણા છે એટલે અહીંયા શું થાય માઇનસ ત્રણ થાય, ધ્યાન રાખવાનું જવાબમાં લોચા મારે। એક ને એક બે, બે ને બે ચાર, ચારમાંથી ત્રણ જશે એટલે પ્લસ એક બરાબર ઝીરો। એક્સ ડેશ એક્સ ડેશ વાય ડેશ થ્રી એક્સ ડેશ માઇનસ સિક્સ વાય ડેશ પ્લસ ઝીરો। આમ નવી પદ્ધતિમાં આપેલ માટે નવી પદ્ધતિમાં આપેલ સમીકરણનું સ્વરૂપ આ થશે, થ્રી વાય સ્ક્વેર, બરાબર। માટે નવી પદ્ધતિમાં આપેલ સમીકરણ
સ્વરૂપ. તો કે આ જે સમીકરણ આપણને આપ્યું છે, કહી ગયું એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય, એનું બદલાઈ જશે, શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ થ્રી વાય સ્ક્વેર પ્લસ એક્સ ડેસ વાય ડેસ થ્રી એક્સ, આમ થશે. આને કદાચ તમે એક્સ વાયના ફોર્મમાં લખો તો પણ કંઈ પ્રશ્ન છે નહીં, બરાબર. નવી પદ્ધતિમાં સ્વરૂપ આપણે શેમાં લખશું, એક્સ વાયના ફોર્મમાં લખશું. તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી વાય સ્ક્વેર વત્તા એક્સ વાય વત્તા થ્રી એક્સ માઇનસ સિક્સ વાય પ્લસ વન બરાબર ઝીરો થાય. આ એનું છે ને નવી પદ્ધતિમાં, એટલે કે નવી પદ્ધતિ એટલે કે ઉગમ બિંદુ છે એનું આપણે સ્થાનાંતર કરી નાખ્યું છે એક એક બિંદુ આગળ, અને પછી જે આપણને મળે છે એ પદ્ધતિનું સ્વરૂપ થયું, બરાબર. બીજું કંઈ થયું નહીં. હજી બીજો દાખલો છે આપણી પાસે, જોઈ લઈએ એને પણ. દાખલા નંબર બે શું કહીએ છે, સમીકરણ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય. એક્સ વાય આપેલ સમીકરણ, એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય બરાબર ઝીરો, આને સ્ટાર, બરાબર. તો ધારો કે પીના નવાયામ એક્સ વાય બદલાઈને એક્સ ડેસ વાય ડેસ થાય છે, એ આ જ પેટર્ન આવશે. ધારો કે ઝીરો ઝીરોનું બિંદુ એક 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 આગળ સ્થાનાંતર કરવું છે ને, ઉગમ બિંદુનું સ્થાનાંતર એક એક આગળ સ્થાનાંતર કરતા બિંદુ પી એક્સ વાયના નવાયામ એક્સ ડેસ વાય ડેસ હોય તો એક્સ બરાબર એક્સ ડેસ પ્લસ એક એટલે વન, વાય બરાબર વાય ડેસ પ્લસ વન થાય. એક્સની કિંમત શું થશે, એક્સ ડેસ પ્લસ વન. અને એ કારણ કે ઉગમ બિંદુનું સ્થાનાંતર તો એક ફિક્સ બિંદુએ જ કરેલું છે, એમાં તો કાંઈ ફેરફાર છે નહીં, એ તો જેમ છે એમનું એમનામાં જ આપણે કરેલું છે, એમાં કોઈ જ વસ્તુનો ફેરફાર નથી. હવે ઓલામાં કહ્યું હતું એ જ રીતે આની અંદર પણ આપણે શું કરશું કે કાયદેસર રીતે જો પહેલાં તમારે સોલ્વ કરવું હોય તો તમે હે ને વિડીયોને પોઝ કરી દો અને ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમને આખે આખો જવાબ આવી જાય. પરફેક્ટ સોલ્વ કરો, ચલો તમને એક દોઢ મિનિટ આપું છું, પરફેક્ટલી સોલ્વ કરો તો તેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર. અને જેટલું પરફેક્ટ કરશો એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. સોલ્વ કરો, ચલો પરફેક્ટ સોલ્વ થવું જરૂરી છે, બરાબર છે. થઈ ગયું કમ્પ્લીટ, આવી ગયો જવાબ? સર તમે કીધું એક દોઢ મિનિટ આપશો, હજી તો તમે કંઈ વાંધો નહીં, સોલ્વ કરો, કંઈ પ્રોબ્લેમ નથી. હવે થઈ જવું જોઈએ, હવે કમ્પ્લીટલી ગોઠવાઈ જવું છે. રેડી? જો હવે કંઈ નથી કરવાનું, કારણ કે તમને ટાઈમ એટલા માટે આપ્યો કે તમે, મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થી મળે ને ત્યારે કહેતા હોય, સાહેબ તમે એમ કહો કે તમને ટાઈમ આપવું, પણ અમે તો વિડીયો પોઝ કરતા જ નથી, પ્લે જ કરી રાખે, પણ કરી નાખો. કારણ કે આમાં શું થાય, અહીંયા હું રાહ જોવડું બે ત્રણ મિનિટ તો એનો મતલબ નથી, બરાબર. એનો કોઈ મતલબ નથી. હવે એક્સ વાયની જગ્યાએ નવાઈ આમ મૂકી દે, સ્ટાર પરથી એક્સની જગ્યાએ એક્સ ડેસ પ્લસ વન, વાયની જગ્યાએ વાય ડેસ પ્લસ વન, માઇનસ વાય ડેસ પ્લસ એકનો વર્ગ માઇનસ એક્સ ડેસ પ્લસ વન પ્લસ વાય ડેસ પ્લસ વન બરાબર ઝીરો. સાદુરૂપ આપી દઈ, એક્સ ડેસ વાય ડેસ વત્તા એક્સ ડેસ વત્તા વાય ડેસ વત્તા એક, આ નિશાની ગુણાકાર એટલે ધ્યાન રાખવાનું, માઇનસ વાય ડેસનો વર્ગ માઇનસ ટુ વાય ડેસ માઇનસ વન, કારણ કે આગળની નિશાની ગુણાય છે, માઇનસ એક્સ ડેસ માઇનસ વન પ્લસ વાય ડેસ પ્લસ વન બરાબર ઝીરો. જે છે એ નિશાનીની જ ખાસિયત છે, અને નિશાની જેટલી પરફેક્ટલી તમારી પાસે ઉકેલ હશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવવાની છે.
तो हवे अहींया शुं करशुं? तो पेलानी गोठवण करी नाखीए, सादरूप तो आपवुं ज पड़शे, एना विना कंई प्रश्न छे नहीं, बराबर छे। तो एक्स डेश वाई डेश वाळुं बीजुं पद नथी, एक्स डेश वाई डेश, પછી એક્સ ડેશ આ પ્લસ એક્સ ડેશ અને માઇનસ એક્સ ડેશ ઉડી જશે, બીજું એક એક્સ ડેશવાળો પદ છે ને એટલે એને આમ કાયદેસર આપણે ઉડાડી દઈએ। પ્લસ વાય ડેશ આ એક વખત, આ બીજી વખત, બે વાય ડેશ અને માઇનસ ટુ વાય ડેશ, તો જો એ પણ નીકળી ગયું। પછી પ્લસ એક અને માઇનસ એક, આ પ્લસ એક અને માઇનસ એક, હજી માઇનસ વાય ડેશનો વર્ગ પ્લસ એક અને માઇનસ એક અહીં છે, જો સોરી, તો ઉડી ગયું। તો આટલું જ આવ્યું હતું, આવ્યો તમારો જવાબ? આમ નવી પદ્ધતિમાં આપેલ સમીકરણનું સ્વરૂપ માટે, નવી પદ્ધતિમાં આપેલ સમીકરણનું સ્વરૂપ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર બરાબર ઝીરો થાય, બરાબર? શું થાય? એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર બરાબર ઝીરો। રેડી? હજી એક દાખલો છે, પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી એની ચર્ચા કરીએ। પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પરફેક્ટલી રેડી। જો હવે જે સમીકરણ છે ને એ શું છે? ત્રીજું, એક્સ વાય માઇનસ વાય વત્તા એક બરાબર ઝીરો, ત્રીજું એક્સ વાય માઇનસ વાય વત્તા માઇનસ એક્સ માઇનસ વાય, માઇનસ એક્સ માઇનસ વાય વત્તા એક બરાબર ઝીરો, અને સ્ટાર આપી દઈએ। તો છોકરાઓ તમારા થઈ જાય એવું છે? નહીં થઈ જાય? એક્સ નહીં, અમે એક્સ ડેશ વાય ડેશ ગણી દો ને સાહેબ, એ ખાટું હું બાકી રાખવાનું। ઉગમ બિંદુનું સ્થાનાંતર સ્થાનાંતર વન વન આગળ બધામાં કોમન છે, કરતા બિંદુ એક્સ વાયના નવાયા એક્સ ડેશ વાય ડેશ ધારતા, એક્સ ડેશ બરાબર એક્સ પ્લસ વન અને વાય ડેશ બરાબર વાય પ્લસ વન સ્ટારમાં મૂકતા, બરાબર છે? તો એક્સ ડેશ પ્લસ વન વાય ડેશ પ્લસ વન માઇનસ એક્સ ડેશ પ્લસ વન વાય ડેશ પ્લસ વન પ્લસ વન બરાબર ઝીરો, એક્સ ડેશ વાય ડેશ વત્તા એક્સ ડેશ વત્તા વાય ડેશ વત્તા એક માઇનસ એક્સ ડેશ માઇનસ એક માઇનસ વાય ડેશ માઇનસ એક વત્તા એક, ઉડાડવામાં ધ્યાન રાખવાનું, એક્સ ડેશ વાય ડેશ વાળું બીજું પદ નથી, પ્લસ એક્સ ડેશ માઇનસ એક્સ ડેશ પ્લસ વાય ડેશ માઇનસ વાય ડેશ પ્લસ વન માઇનસ વન માઇનસ વન બધું જતું રહ્યું। તો આપણે કંઈ ન કરી શકીએ, તો એક્સ ડેશ વાય ડેશ બરાબર ઝીરો થઈ ગઈ, તેમાં આપણાથી કશું થાય નહીં। આમ નવી પદ્ધતિમાં આપેલ સમીકરણનું સ્વરૂપ શું થાય? એક્સ વાય બરાબર ઝીરો। માટે નવી પદ્ધતિમાં આપેલ સમીકરણનું સ્વરૂપ એક્સ વાય બરાબર ઝીરો થાય, બરાબર છે? તો અહીંયા જે 10.5ની વાત હતી પરિપૂર્ણ, હવે આવે છે સ્વાધ્યાય 10, બરાબર છે? પણ સ્વાધ્યાય 10 આવે છે ને સમય પણ ઘણો બધો થઈ ગયો છે, પહેલાં તમે એક કામ કરવાનો, સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ ઉપર વાત કરીએ,
બરાબર છે. તો છોકરાઓ આજે છે ને નવું આગળ નથી કરવું, સ્વાતી દસ આપણી પાસે ઘણા બધા દિવસો છે, નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું બરાબર. આજે નવું નથી કરવું, પણ આજે આ એક ટોપિક આજને આજ શરૂ થયો અને આજને આજ પૂરો થયો તો એને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવો પડે, અને જેટલું પરફેક્ટ તૈયાર થાય એટલો જ આપણને વધારે ને વધારે મજા આવે, બરાબર છે. તો આજે આટલું જ રાખીએ, આજના થિયરી પણ કમ્પ્લીટ કરી નાખવાની, વ્યવસ્થિત પાકી કરી નાખવાની, ઉગમ બિંદુનું સ્થાનાંતર અને દાખલા બે ત્રણ આજ હોમવર્કમાં આવી પાછી ગણી નાખવાના. નવું આ બીજા દાખલા ફરી વાર લખવાની જરૂર નથી, એકવાર એના ઉદાહરણ જોઈ લેજો, ગણી નાખજો એટલે થઈ જશે. ઓકે, તો આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિતની સાથે રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.